वेरी हैप्पी गुड मॉर्निंग दादू। अरे वाह, આજે તો બહુ સરસ મૂડમાં છે ને કઈ? હા હોસ ને, અને બધું સારું થઈ ગયું છે એટલે સરસ। અરે હા, આપડી ઢીંગલી ક્યાં છે? કેમ દેખાતી નથી? મને શું ખબર? મને શું ખબર એટલે? કારણ કે હવે તમારી ઢીંગલી અને મારી દીકુ મારી પાસે રહેતી જ નથી। તો એ તો હવે એના નવા ફ્રેન્ડ સાથે જ હોય છે। નવા ફ્રેન્ડ? તું કોની વાત કરે છે બેટા? અરમાનની વાત કરું છું દાદુ। તમને ખબર છે હવે દીકુ તો એમની સાથે જ ફર્યા કરે છે, અરે મારી સામે તો જોતી પણ નથી। બેટા એક રીતે તો આ બહુ સારું કહેવાય કે અરમાન એની સાથે વ્યસ્ત રહે છે। હા દાદુ, બહુ જ સારી વાત છે, હવે પહેલાની જેમ નોર્મલ થઈ ગયા છે। સાચું કહું, મને ખરેખર ખુશી થઈ કે અરમાન પહેલાની જેમ નોર્મલ થઈ ગયો છે। હવે ઘરનું જે થવું એ થાય, મને એની બિલકુલ ચિંતા નથી। દાદુ તમે આમ કેમ વિચારો છો? મેં અરમાનની ફોઈને તો પ્રોમિસ આપ્યું જ છે, અને આજે તમને પણ એક પ્રોમિસ આપું છું, હું અરમાનને પણ પહેલાની જેમ નોર્મલ કરી દઈશ, અને એમની કોટક એન્ટરપ્રાઇઝને પણ ફરી ઊભી કરી દઈશ, અને આ ઘરને પણ રાશી કંઈ નહીં થવા દે। સાચું કહું, તમે લોકો છો ને એટલે જ હું નિશ્ચિંત છું। દાદુ બસ તમે આમ જ રહો, તમને તો ખબર જ છે ટેન્શન ને બાળો ભડકે ત્યારે રાશિ હોય તમારી પડખે। ખરેખર કયા જન્મમાં અમે કોઈ સારા કર્મો કર્યા હશે કે આ જન્મમાં તું અમને મળી? ના દાદુ, સારા કર્મો તો મેં કર્યા હશે કે મને તમે મળે। એલા એ આ શું કરે છે? કેમ અત્યારે અંધારું છે, તમે આંખો બંધ કરી છે તો મને કેમ પૂછો છો? ડોબા તું આ આટલું કામ પડ્યું છે ને શું કરી રહ્યો છે એટલે પૂછું છું। હું અત્યારે હું અગત્યના કામમાં વ્યસ્ત છું, તમે મને ડિસ્ટર્બ ના કરો। એમ ફોનમાં એવું તો કેવું અગત્યનું કામ કરે છે, કહીશ મને। અરે હું ચેટિંગ એપ્લિકેશનમાં મારું એકાઉન્ટ બનાવું છું। એમાં શું કરવાનું હોય? ગમતા લોકો સાથે વાતો કરવાની। આ શોભે તને? માથામાં એક વાળ કાળો નથી રહ્યો આ ઉંમરે, આવું બધું શોભે તને? તું આ બધું કરે છે? પતી ગઈ તારી ઉંમર આ બધું કરવાની? જાવ જાવ હવે, માથામાં બધા વાળ કાળા છે, તમને આંખોમાં નંબર આવે લાગે છે। છુઠ્ઠું ના બોલ, મને બધી જ ખબર છે। માર્કેટમાં પેલા સામેના રસ્તા ઉપર લીમડા વાળો છે ને, એની નીચે જઈને તું કાળા વાળ કરાવે છે ને, મને બધી ખબર છે। મંદિરમાં જવાની ઉંમરમાં તારે મઠ મેળવા છે? ના હવે, આ તો ખાલી નવા ભાઈબંધો બને અને વાતો કરીએ, જેમ પૃથ્વી વાતો કરે છે ને એમ। તું ક્યાં અને પૃથ્વી ક્યાં? હું અહીંયા અને પૃથ્વી એના રૂમમાં। ચૂપ થઈ જા ડોબા, અને કાન ખોલીને સાંભળી લે, તને આ બધું શોભતું નથી। અરે આ તમે શું વાત કરો છો સુલી? આ બધું છે ને બહુ ખોટું થઈ રહ્યું છે। શું થયું છે? આજે ડેટીના રવાડે ચડ્યા છે ને, એ બધું ખોટું કહેવાય, એની વાત કરું છું। ડેટી? અરે આ પૃથ્વી નથી કરતો, હું એની વાત કરું છું। એને ડેટિંગ એપ્લિકેશન કહેવાય? હા હા એ જ તે। છાયા, આપણા વખતે આવું બધું હતું નહીં, હવે સમય બદલાયો છે, અને અત્યારના ટાઈમમાં તો આ બધું બહુ કોમન છે। એ બધું તું માનતી હોય, મને તો એટલી ખબર પડે કે આપણે પૃથ્વીનું નામ મેરેજ બ્યુરોમાં લખાઈ દેવાનું, એટલે એના લાયક છોકરી મળે, એ લોકો બતાવે, એટલે આપણે લગ્ન કરાવી દેવાના। છાયા, આવી એપ્લિકેશનથી લગ્ન ના થાય, આવી એપ્લિકેશનમાં તો માત્ર ફ્રેન્ડ્સ બને, અને મેં તો ક્યાંક સાંભળ્યું પણ છે કે આ એપ્લિકેશનના લીધે જે જૂના ફ્રેન્ડ્સ છૂટા પડી ગયા હતા ને, એ પાછા મળી શક્યા? એ બધું તું માનતી હઈશ, હું નથી માનતી, મને તો આ ખાલી સમયનો બગાડ લાગે છે, બીજું કશું નહીં। જો સુલી, તમે બધા ભલે આમાં માનતા હોય, પણ હું આ વાતમાં જરાય માનતી નથી। તો માનતી થઈ જઈશ, તું કહે તો હું પૃથ્વીને વાત કરું। સેના વિશે?
તારું પણ આપણે એક એકાઉન્ટ ખોલાવી દઈએ. મજાક સુજે છે તને આમાં? આ પૃથ્વી ક્યારનો ગયો છે? હજી સુધી કેમ આવ્યો નહીં હોય? મમ્મી, જો આપણે ગવર્મેન્ટમાં ટેન્ડર ભરીએ અને આપણે બિડ પાછી ખેંચવી હોય તો શું પ્રોસેસ છે? બેટા, અલગ અલગ બિઝનેસના ટેન્ડર અલગ અલગ રીતે બહાર પડતા હોય છે અને દરેક બિઝનેસ પ્રમાણેના રૂલ્સ અલગ અલગ હોય છે. હવે આ કન્સ્ટ્રક્શનમાં કયા રૂલ્સ છે એની મને ખબર નથી. પણ આ બધું તું મને કેમ પૂછી રહી છે? મમ્મી, કારણ કે અરમાન એક દિવસ માટે એમના ફોઈના ત્યાં ગયા છે અને મારે કોટક એન્ટરપ્રાઇઝનું બધું જ પેન્ડિંગ કામ ફિનિશ કરવું છે. પણ કેમ? આટલી ઉતાવળ શું છે? મમ્મી, હું ઈચ્છું છું કે કોટક એન્ટરપ્રાઇઝ પહેલાની જેમ સ્ટાર્ટ થઈ જાય. પણ બેટા, હું છેલ્લા 3 કલાકથી જોઉં છું કે તું આ બધી ફાઇલો લઈને બેઠી છે. એક્ચ્યુઅલી મમ્મી, મને અમુક ટર્મ સમજાઈ જ નથી રહી. આશીમ, મને કંઈ જ નથી ખબર પડતી. મમ્મી કેમ અકળાઈ ગયા? ચિંતામાં છે કે શું? મમ્મી, શું થયું? તમે કેમ આવી રીતે વાત કરો છો? એક તો અરમાન છે નહીં અને એના વગર મને ગમતું નથી. મને બહુ એકલું એકલું લાગે છે. મમ્મી, એ એક દિવસ માટે જ ગયા છે ને? હવે એક દિવસ માટે જાય કે અડધા દિવસ માટે, મને તો એના વગર ગમતું જ નથી ને. મને તો એની આદત થઈ ગઈ છે. અરમાનની વાત આલે છે ને? હા, એના વગર મને જરાય નથી ગમતું. અરે તને નહીં, દીકુને પણ અરમાન વગર નથી ગમી રહ્યું. આજથી તો ઘર સાવ ખાલી ખાલી લાગશે ને. કેમ? અરમાન પણ ઓફિસે ગયો અને રાશિ પણ રિક્ષા ચલાવવા જશે. હા, એ તો છે. એ બંને જણા જો ઘરમાં હોય ને તો ઘરનું વાતાવરણ જ કઈ અલગ હોય છે. હા, તારી વાત સાવ સાચી છે. પૃથ્વી, તારી જોબનું શું થયું બેટા? હું અત્યારે જોબનું ઇન્ટરવ્યુ આપવા જ જાઉં છું. અરે, પણ શાંતિથી ખા. માં, મારે લેટ થાય છે. એક મિનિટ, તું આ જેકેટ પહેરીને ઇન્ટરવ્યુ આપવા માટે જઈશ? દાદા, ઇન્ટરવ્યુ આપવા ઓફિસમાં નહીં પણ બીજે ક્યાંક જતો હશે. બીજે હશે એટલે? એ તો મસ્તી કરે છે. તો તું જાય છે ક્યાં? હે, અરે હું એક કોલ સેન્ટરના ઇન્ટરવ્યુ માટે જાઉં છું. ત્યાં ફોર્મલ કપડાં ના પહેર્યો તો પણ ચાલે. સારું બેટા, ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ માં. સારું, હું જાઉં. એક મિનિટ, એક મિનિટ, આ જેકેટ કાઢીને જા, ખરાબ લાગે છે. અરે પણ દાદુ, આ એક વાર કહ્યું ને, આ જેકેટ કાઢીને જા, નથી સારો લાગતો. બોલો કાકા, ક્યાં જશો? ના, ક્યાંય નથી જવાનું. મારે તમારી રિક્ષામાં નથી બેસવું. પણ કેમ કાકા? તું એક છોકરી છે અને હું તારી રિક્ષામાં બેસું? તમારે ના બેસવું હોય તો કોઈ વાંધો નહીં, પણ પ્લીઝ આવું તો ના બોલશો. તો બીજું શું કહું, છોકરીઓ તો ઘરમાં જ શોભે. ખબર નહીં આવા સપનાઓ કેમ જોતી હશે અને રિક્ષા ચલાવવાનું કામ, હે ભગવાન. કેમ કાકા, તમને આમની સાથે આમની રિક્ષામાં બેસવામાં શું વાંધો છે? મને વિશ્વાસ નથી રસ્તામાં કઈ થઈ જાય તો. કાકા, આજે દીકરીઓ પ્લેન ઉડાવે છે અને તમે આમની સાથે રિક્ષામાં બેસવામાં ડરો છો? દીકરીઓ રસ્તે કે ઓફિસમાં નહીં, ઘરમાં કે રસોડામાં જ શોભે. કાકા, તમે તમારી આ માન્યતા બદલો ને તો બહુ સારું રહેશે. દીકરીઓ આજે પોતે બિઝનેસ કરે છે, પોતાની મનગમતી નોકરી કરે છે. અરે એટલું જ નહીં, લોકોની રક્ષા કરવા માટે પોલીસમાં કાર્યરત છે. અને તમે એમ કહો છો કે દીકરીઓ ખાલી રસોડામાં અને ઘરમાં શોભે? અરે હોય તો એકાદી એવી. કાકા, એકાદી નહીં, તમે ગણતા ગણતા થાકી જશો. કલ્પના ચાવલા,
જે સ્પેસમાં પગ મૂકવાવાળી પહેલી ભારતીય દીકરી હતી.